રાઠોડ હડપટી સમાજને મંદિર બનાવવા માટે અપાઈ જમીન ઉપર બુટલેગરે કબજો કરી દીધા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ છે. સુરત કલેક્ટરે પહોંચેલા ગડોદરા ખાતે આવેલા હડપતિવાસમાં રહેતા નિલેશ રાઠોડ સહિતના આવેદન પત્ર આપી ગયું કે રાઠોડ હડપતિ સમાજ નિંડોલી ગ્રુપ ગ્રામ પંચાયતે બ્લોક નંબર 76 પી માં સમાજના લોકો માટે મંદિર બનાવવા 18 જૂન 1992 માં જમીન ફાળવી હતી. હડપતિવાસમાં બળજબરી પૂર્વક એક દરબાર જ્ઞાતિના વ્યક્તિ અને એમની બહેન આ બ્લોકમાં પ્લોટ પર મકાન બનાવી કબજો જમાવ્યો હતો. તેમના પછી વારસદારના સંતાને મુસ્લિમ સમાજના વ્યક્તિ સાથે પ્રેમલગ્ન કર્યા અને મંદિરની જમીન પર માથાભાર બુટલેગર એવા રાજુ શીલા ઉર્ફે તાલીફ ઇન્દ્રોસ મિર્ઝાએ કબજો કરી જાતિ વિષયકો ગાળો આપીને ધમકી પણ આપી છે. મારું નામ જ્યોતિ મંદરભાઈ રાઠોડ છે. અમે ગોરદરા હડપતિવાસમાંથી આવ્યા છે. અમે રજત ઓટો બંધ કરવાની ગાડી કેમ જાય છે? ચાર વર્ષથી અડધો ચાલે છે અને અમે ગોરદરા પોલીસ સ્ટેશનમાં ગયા, ફરિયાદ નોંધાવી હતી પણ ત્યાંથી કંઈ એક્શન હજુ લેવાયો નથી. અમે વાર તહેવારે અમારી પાર્ટીઓને કે અમે કંઈ પ્રસંગ કરવું હોય તો ત્યાંથી હટે નહીં. પબ્લિક મેળોને મેળો લાગે છે, અમને આવતા જતા બધા લોકો અટકાય છે અને ત્યાં ગમે ત્યાં મા બહેનો પડી મંદિર બનાવવાનું છે. અમારે ગેરકાનૂની એ લોકો ત્યાં પાનનો ગલ્લો ને એવો ખોટ કરેલો છે, એ લોકોને બંધ કરવા કીધું છે તો પણ એ લોકો છાના માના અડધો હજુ ચડવે છે. મારું નામ રાઠોડ નિધિ છે. અમે ગોરાટા થી આવ્યા છીએ તો અમને તકલીફ એ છે કે અમારા ફળિયામાં અડ્ડો ચાલે છે અને નાની મોટી છોકરીઓ કારણ કે કોઈ રમી નથી શકતી અને બહારના વાર તહેવાર હોય તો અમારાથી કરી નથી શકાતા. અમે હાલતા ચાલતા જઈએ છીએ તો લોકો દારૂડિયા અમને હેરાન કરે છે તો અમે ઘરમાં કહી નથી શકતા. આના કારણે નથી કહેતા કારણ કે અમારા ઘરમાં ઝઘડો થાય અને બહારની પબ્લિક ઘરમાં આવીને બોલી જાય એટલે અમે કહી નથી શકતા ઘરમાં. ગારામ ગારી કરે તો કોઈ અમને આલતા ચાલતા ગમે તે જાને મન આટે બધું બોલી જાય છે દારૂ પીધેલા, કારણ કે છોકરીની જાત છે તો બહાર રખડવાની જ છે. તો અમારા ફરિયામાં એ છે કે મોલ્લાની છોકરી બહાર રખડી નથી શકતી પબ્લિકના કારણે. તો જલીથી અમારી માંગે છે કે અમારા ફરિયામાંથી આ વસ્તુ બંધ થઈ અને દારૂનો અડ્ડો બંધ થાય. શૈલેષભાઈ, આજે અમે ગોળાદરાથી આવ્યા છે. અહીં જે અમારા સમાજ સાથે જે સમાજની જે અમારી જગ્યા છે મંદિર માટે ફાળવેલી એ જગ્યા એક વિધર્મી મુસ્લિમ દ્વારા પચાવી પાડવામાં આવી છે તો એના એ જગ્યા અમને પાછી મળે એ માટે આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે બધા ભેગા થઈને. અને અમારી સાથે સાથે માંગીએ છીએ કે ત્યાં જે ચાલતો દારૂનો અડ્ડો વિધર્મીનો જે દારૂનો અડ્ડો ચાલે છે એ વહેલીમાં વહેલી ટકે બંધ થાય અને અમને જે પોલીસ દ્વારા ત્યાં હડપતિવાસમાં હેરાન કરવામાં આવે છે પોલીસો દ્વારા એ પણ બંધ થાય એવી કલેક્ટરશ્રીને મારી નમ્ર અરજ છે. મારી અને તેમજ મારા તમામ હડપતિ સમાજ અને તમામ આદિવાસી સમાજની મારી નમ્ર આપણે કલેક્ટર સાહેબને અપીલ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.